જય દશામ. બે માં દીકરી હતી અને એ દીકરી માને આલિયામાં કહીને બોલાવતી હતી. જય માં દશામા, જેવા રાજા રાણી ને મળ્યા એવા હવ ને ફરજો. બોલો દશામાની જય, બોલો દશામાની જય, બોલો દશામાની જય, બોલો દશામાની જય. માહોલિયું બાયું આટલી બધી ભેગી થઈ કાક પૂજા કરે છે, પણ શેની પૂજા કરે છે? લઈને જઈને પૂછી આવું. હેમાસી, તમે આ બધું શું કરો છો? બેટા, અમે તો દશામાના પૂજા કરી છે, દશામાના વ્રત છે અમારે બધાય. દશામાના વ્રત? દશામાના વ્રત લેવાથી શું થાય? બેટા, દશામાના વ્રત થી તો દુઃખ દૂર થાય, સુખ સંપત્તિ મળે અને તમારી બધી મનોકામના પૂરી થાય. હે, તયા દશામાના વ્રત લેવાય કેમ? દશામાના વ્રત શ્રાવણ માસ આવે ને, તય દશામાની હાંડલી માટીની બનાવવાની અને 10 દોરાની 10 ગાંઠો વારવાની અને દહી લગી એકટાણા કરવાના અને પૂજા પાઠ કરવાના અને 10મે દિવસે પછી એ મૂર્તિ રહીને એ જળમાં પધરાવી દેવાની. હેમાસી, આ વ્રત બધા લઈ આગે, શું હું લઈ આગો? હા બેટા, રેવાય ને, આ વ્રત તો બધાય રીએ, ગરીબ રીએ, અમીર રીએ, આ તો બધાયના માતાજી છે, જેને રહેવું હોય એ રહી આગે. હે, એવું હોય તો હું દશામાના વ્રત લઈશ. જય દશામા, જય દશામા, જય દશામા. જય દશામા, ઓલા માસીએ કીધું તું ને એમ દશામાની સ્થાપના કરી નાખી ને, હા, હાથમાં 10 દોરાની ગાંઠો વાળી અને દોરો બાંધી દીધો, એટલે આજથી મારા દશામાના વ્રત ચાલે. જય દશામા. દિવ્યા, અરે સાસુમા, આ બધું શું છે? સાસુમા, હવારમાં મેં જોયું કે નદી કિનારે છે ને કેટલી બધી બાયું આ દશામાના વ્રત લેતી હતી. મેં એને પૂછ્યું કે આ આનાથી શું થાય ને કેમ લેવાના, પછી મેં લીધા વ્રત. તો આનાથી શું થાય? અરે દશામાના વ્રત લેવાથી સુખ સંપત્તિ મનની બધી મનોકામના પૂરી થાય. અરે તો આપણે શું કરવાની જરૂર છે? આપણે પહેલાં તો બધું છે, ધન દોલત સુખ સાહેબી. તું જ કે બોલ, શું જરૂર છે આપણે? આ વ્રત કરવાની કંઈ ઘટે છે આપણા ઘરમાં? કાંઈ નથી ઘટતું ને, તો બસ આ બધું મૂકી દે, આ કાંઈ કરવાનું નથી થતું. અરે આ બધું તો ઢોંગ ને તતિંગ કહેવાય. પણ સાસુમા, મેં બહુ મનથી લીધા છે અને મને ઘણી રહેવાની ઈચ્છા છે. અરે તને ભલે ની ઈચ્છા હોય, પણ આપણે આ કરવાની જરૂર શું છે? જો તો આપણે પાસે બધું છે, કઈ ઘટે છે? કઈ નથી ઘટતું ને, મારા ઘરમાં આ જોઈએ જ નહીં. સાસુમા, પણ મેં આજથી જ વ્રત લેવાના ચાલુ કર્યા છે, જો મેં દશામાના નામનો દોરો બાંધ્યો છે. અરે આ દોરો તો સમજાઈ ગયું? હે,
આ ટોંગ દતંગ થી આગી રહી જે કોણ કે છે તારે આવું કરવાનું અબે ઉપાડી લા માં દશામાં મને માફ કરજો મારા ઘરે તમારું આવું અપમાન થયું સાસુ માં તમારા નામનો દોરો તોડી નાખો દિવ્યા ઘડીક ઊભી રહે ને બહુ થાકી ગયા હાલી હાલી ને ઘડીક ક્યાંક વ્યાવો ખાય હે હા હાલો અહીં ક્યાંક ઝાડવું ને સાય હોય તો જો હા સાસુમાં જો આ એક ઝાડું છે થોડુંક હાલવું પડશે પણ હાલો અહીંયા સાય હશે ઘડીક વાર બેહવી હા હા હાલો હાઈ હાઈ જોયું ને ઘડીક વાર માં કેવા દી બદલી જઈશ સાચી વાત છે કેવા દિવસો હતા આપડા અને કેવા હાલ થઈ ગયા આપડા જો સાસુમા ત્યારે તમે ક્રોધમાં આવીને અને મારા હાથમાંથી દોરો ન તોડ્યો ને દશામાનો તો આ આપણે ભોગવવું ન પડત ના દિવ્યા એવું ન હોય આ તો આપણા નસીબમાં લખ્યું હોય ને અને કર્મની કૃષ્ણાએ માંડી હોય એટલે આવું થાય ના સાસુમા તમને જી લાગતું હોય બાકી મને તો એવું લાગે છે કે આ દશામાનો કોપ જ છે એવું કાંઈ ન હોય દિવ્યા આ તો આપણા નસીબમાં લખ્યું હોય એટલે બધું થાય ભોગવવું પડે બેન બેન પાણી પીવું દો બહુ તરસ લાગી દો હા દિવ્યા ક્યાંક પાણી હોય તો ગોઈત ને મારું ગળું ભૂકાઈ ગયું છે હા સાસુ માલો તમે આયા હું પાણી ભરતી આવું
દિવ્યા 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 શું છું દિવ્યા બોલા દિવ્યા શું છું દિવ્યા દિવ્યા સાસુમાં સાસુમાં દિવ્યા શું છું દિવ્યા અરે સેલો અવાજ આવ્યો સાસુમાં સાસુમાં આપણો બોલો પાણીમાં પડી ગયો હે મારો બોલો પાણીમાં પડી ગયો સાસુમાં સાસુમાં આ ગામ તો મારી બેન નું હોય ને એવું મને લાગે છે હે હા લગભગ તો આ ગામ મારી બેન નું જ છે આ તારી બેન નું ગામ છે હા તો દિવ્યા એ કામ કરીને અહીંયા ગામના માણસને કોકને સંદેશો મોકલને કે જઈને કે તારી બેનને આપણે આવી હાલતે અહીંયા આવ્યું છે કોને ખબર એ આપણી મદદ કરે હા સાસુમાં મારી બેનને ખબર પડશે ને તો એ આપણી મદદ જરૂર કરશે હમણે કોક આ ગામનું માણસ દેખાય ને તો એને મોકલું મારી બેનને સંદેશો દે આવે એ ભાઈ અહીંયા હાલ તો હા બેન બોલો ને શું કામ છે ભાઈ મારું એક કામ કરીશ હા આ ગામમાં પેલા જાતા છે ને એક ઘર આવે છે એ મારી બેનનું છે એને તું કહીશ એટલું કે તારી બેન અને એના સાસુભાઈ આવ્યા છે બહુ ખરાબ હાલતમાં છે ખાલી એટલું કહીજે ને મારી બેન આ આવશે હા બેન કાંઈ વાંધો નહીં હું કહી દઈશ સાસુમાં મેં સંદેશો મોકલાવી દીધો છે હમણે બેન મારી ભાગતી ભાગતી આવવાની તારી બેન ને ખબર પડશે ને એટલે આપણી મદદ કરશે બેન બેન એક બેન અને એક માજી હે ને આ ગામમાં આવ્યા હે ને બહુ ખરાબ હાલતમાં છે એને એમ કીધું કે એ તમારી બેન છે મારી બેન મારી બેન આ ગામમાં મારી બેન હોય તો એ આ મારા ઘરે નો આવે આઈ જી હોય ઉભો રહે હમણાં હું મારાથી બનશે એટલું દઈશ એ ઉભી રે ઉભી રા કેને દેવા જાસ તું જ્યાં આવે ને ગરીબ ભરીબ ને તું જેને આવે ને જી આવી આપી જ દેશ ભલે ને ઈ એમ કહેશે કે ઈ મારી બેન નું નામ લઈને આવ્યા છે એવી છે તારી બેન તો મહેલવારી હે ઈ આવી આવી રીતે આવે ગરીબ માં પણ જી હોય ઈ મારી બેન નું નામ લઈને આવ્યા છે તો હવે શું કરું તો જી હોય બિચારો કો હશે કો ગરીબ તારી યારે કોણ જીબા જોરી કરે તો તો તારા મન ની જ કરે ખાલી એ હા ભલે જી હોય ઈ છે આલ્યો ભાઈ આ સુકડી છે અને આ હોનાનો હાર છે એને કામ આવશે તું ખાઈશે તો એ ખાઈ લેશે અને આ હાર દીધો છે એને કામ આવશે હો
હલ્યો બેન, આ તમારી બેનને મોકલાયું છે. આમાં હુકડી અને હોનાનો હાર મોકલાયો છે. જોયું સાસુમાં? જોયું? મને ખબર હતી મારી બેન કાંક ને કાંક તો મોકલાવશે જ. આમાં હુકડી અને હોનાનો હાર મોકલાયો મારી બેને. પણ તારી બેન ખુદ કેમ ન આવી? ગામના માણા પાસે કેમ હુકડી મોકલાવી દીધી? સાસુમાં કાંક કામ હશે એટલે નહીં આવ્યા હોય. સાસુમાં તમને બહુ ભૂખ લાગી લાગે છે, તમે બહુ થાકી ગયા છો. મારી બેને મારી હાથે સુખડી મોકલાવી હતી ને, આ લ્યો ખાઈ લ્યો. તમે બેહો અહીં. આ લ્યો આ હુકડી ખાઈ લ્યો, બીજું હું પેટમાં રાહત થાય થોડી. આપણે જોવું પડશે આપણી દશા માઠી છે ને એટલે. હાલો હવે આપણે આગળ વધી. એક મિનિટ દિવ્યા, આ ઘણો એક કામ કર, જમીનમાં દાટી દે. આપણે તો હવે કઈ કામ આવવાનો છે નહીં. હા સાસુમાં, આ તો કોકની વાડી લાગે છે. એક કામ કરું, આ વાડીવાળા પાસે હું થોડુંક કામ માંગી આવું. વાડીનું કામ કરીશ ને તો થોડુંક એ આપને ખાવાનું દઈ દે. તમે અહીં બેહો, બસ અહીંયા જ રહી જો. હું હમણાં આવું. આજે આજે હું આવી બે. બેન બેન, થોડુંક કામ હશે? કામ હોય તો મને આપણ માર બહુ જરૂર છે કામની. સમજો, કામ કરો તો કરો, પણ મારે પાસે કઈ પૈસા પૈસા નથી. પૈસા પૈસા કઈ દેવા નથી. હા બેન, પૈસા ન હોય તો કાંઈ નહીં, મને પૈસા નથી જોતા. ખાલી એક ટકનું ખાવાનું હશે ને તોય હાલશે. આહાર વાલ મંડી પડે, કામ કરવા મંડાય. વાડીમાં મારા વાડીમાં જીએ છે ને દઈ દઈશ તને. ચાલુ થઈ જાય. અને આ ખોટેલા કરતી નો